સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સંસ્કૃત પાઠ 6 રમણીય નગરી સુંદર નગરીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે ગુજરાત રાજ્યનો પાઠ નગર જે ગાંધીનગર છે એના વિશે વાત કરવામાં આવી છે. તમે બધા ગાંધીનગર તો ગયેલા હશો. 30 ચેપ્ટરમાં વિભાજિત થયેલું ગાંધીનગર શહેર, ત્યાં વચ્ચે ઘણા બધા બગીચાઓ છે, એટલા માટે આખી દુનિયાના હરિયાળ નગર તરીકે પણ પ્રસિદ્ધ છે. આપણા આખા રાજ્યના કામકાજનું સંચાલન પણ ગાંધીનગરમાંથી થાય છે. મંત્રીજીઓના નિવાસસ્થાન, મુખ્યમંત્રીનું કાર્યાલય, મુખ્યમંત્રીનું નિવાસસ્થાન, રાજ્યપાલનું નિવાસસ્થાન બધું જ ગાંધીનગરમાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, હવે પાઠનો ગુજરાતી અનુવાદ આપણે જોઈએ. ગાંધીનગરમ ગુર્જર રાજ્યસ્ય રાજધાની અસ્તિ. ગાંધીનગર ગુર્જર રાજ્યસ્ય ગુજરાત રાજ્યની રાજધાની એટલે કે રાજધાની પાટનગર અસ્તિ એટલે છે. ગાંધીનગર ગુજરાત રાજ્યની રાજધાની છે અથવા ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે. ઇદમ સુંદરમ સુઆયોજિતમ ચ નગરમ અસ્તિ. બરાબર છે. આ ઇદમ એટલે આ, બરાબર છે. ઇદમ એટલે આ, સુંદરમ એટલે સુંદર, સુઆયોજિતમ એટલે સુઆયોજિતમ, નગરમ અસ્તિ એટલે નગર છે. આ સુંદર અને સુઆયોજિત નગર છે. અત્ર અહીં, બહુની એટલે ઘણા, અહીં ઘણા દર્શનીયાની જોવાલાયક સ્થાનાની સ્થળો સંતિ એટલે છે. અહીં ઘણા જોવાલાયક સ્થળો છે, યથા જેમ કે સચિવાલય, મહાત્મા મંદિરમ મહાત્મા મંદિર, અક્ષરધામ મંદિર એવમ અને ઇન્દોડા પક્ષી ઉદ્યાન. બીજો ભાગ, ઇદમ સચિવાલય ભવનમ અસ્તિ. ઇદમ એટલે આ, સચિવાલય ભવનમ એટલે સચિવાલયનું ભવન, અસ્તિ એટલે છે. આ સચિવાલયનું ભવન છે. અસ્મિન ભવને, આ જ ભવનમાં, વિધાનસભાના અધિવેશનાની ભવંતિ, અધિવેશનો થાય છે. આ ભવનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે. વિધાનસભાનું જે સત્ર હોય એ ક્યાં ભરાય છે? સચિવાલયમાં ભરાય છે. અસ્મિન એવ ભવને, આ જ ભવનમાં, સ્થિત્વા એટલે બેસીને, આ જ ભવનમાં સ્થિત્વા એટલે બેસીને રાજ્યસ્ય મંત્રીણઃ, રાજ્યના મંત્રીઓ, સચિવા સચિવો, અન્ય ચ અધિકારીણઃ, અને બીજા અધિકારીઓ, રાજ્ય કાર્યમ સંચાલયતિ, રાજ્યના કામકાજનું સંચાલન કરે છે. સચિવાલય એવ, સચિવાલય એવ એટલે જ, સચિવાલય જ ગુર્જર પ્રદેશ, ગુજરાત પ્રદેશના શાસનસ્ય, શાસનની મુખ્ય કાર્યાલય અસ્તિ, મુખ્ય કચેરી છે. કાર્યાલય એટલે કચેરી. સચિવાલય જ ગુજરાત પ્રદેશના શાસનની મુખ્ય કચેરી છે. અસ્માકમ આપણા, બીજો અસ્માકમ એટલે આપણા, અસ્માકમ એટલે આપણા રાષ્ટ્રપિતા એટલે રાષ્ટ્રપિતા શ્રીમાન મહાત્મા ગાંધી મહોદય, શ્રીમાન મહાત્મા ગાંધી મહોદયની સ્મૃતિ રૂપે, યાદગીરી રૂપે, એતસ્ય મંદિરસ્ય, આ મંદિરનું નિર્માણ અભવત થયું હતું. આપણા રાષ્ટ્રપિતા શ્રીમાન મહાત્મા ગાંધી મહોદયની યાદમાં આ મંદિરનું નિર્માણ થયું હતું. મહાત્મા ગાંધી મહોદય, શ્રીમાન મહાત્મા ગાંધી મહોદય ભારતસ્ય, ભારતની સ્વતંત્રતાના આઝાદી કૃતે એટલે માટે ભૂષમ પ્રયત્નમ અકરોત, ઘણા પ્રયત્નો કર્યા હતા. ભૂષમ એટલે ઘણા પ્રયત્નો કર્યા હતા. એતાની સર્વાણી કાર્યાણી, આ બધા કાર્યો ચિત્ર રૂપે અત્ર પ્રદર્શનાર્થમ, અહીં પ્રદર્શન માટે પ્રસ્તુત અસ્તિ, પ્રસ્તુત છે. આ બધા કાર્યો ચિત્રરૂપે અહીં પ્રદર્શન માટે પ્રસ્તુત છે. ચોથો ભાગ,
एतत् अक्षरधाम विशालं मंदिरं अस्ति। आ अक्षरधाम नामनु विशाल मंदिर छे। मंदिरे प्रदर्शन विभागः मंदिरमा प्रदर्शन विभाग अति खूबज अति એટલે खूबज मंदिरमा प्रदर्शन विभाग खूबज मनोहर अति सुंदर छे। प्रदर्शन विभागे एकम चलचित्र अपि दास्यति। प्रदर्शन विभाग में एकम એટલે एक चलचित्र એટલે चलचित्र अपि એટલે પણ અને દાસ્યતિ એટલે દેખાડે છે। કરે છે પ્રદર્શન વિભાગમાં એક ચલચિત્ર પણ દેખાડે છે। અધ્યાત્મ વિજ્ઞાનનો ધર્મ અને વિજ્ઞાનનો સંગમ અત્ર દર્શ્યતે। ધર્મ અને વિજ્ઞાનનો જ સંગમ અહીં અત્ર એટલે અહીં દૃશ્યતે એટલે દેખાય છે। ધર્મ અને વિજ્ઞાનનો સંગમ અહીં દેખાય છે। અત્ર ચિત્તાકર્ષકમ વિશાલમ ઉદ્યાનમ અપિ અસ્તિ। અત્ર એટલે અહીં ચિત્તાકર્ષકમ એટલે મનને ગમી જાય તેવો વિશાલમ એટલે વિશાળ ઉદ્યાનમ એટલે બગીચો અપી એટલે પણ અને અસ્તિ એટલે છે અહીં મનને ગમી જાય તેવો વિશાળ બગીચો પણ છે। પ્રતિદિન દરરોજ બહવહ એટલે કે ઘણા દરરોજ ઘણા યાત્રિકા યાત્રિકો એતસ્ય મંદિરસ્ય દર્શનાર્થમ આગચ્છંતિ। દરરોજ ઘણા યાત્રિકો એતસ્ય એટલે આ મંદિરસ્ય એટલે મંદિરના દર્શનાર્થમ એટલે દર્શન માટે આગચ્છંતિ એટલે આવે છે। દરરોજ ઘણા યાત્રિકો આ મંદિરના દર્શન માટે આવે છે। ગાંધીનગરસ્ય સમીપે એવ વિશાળ ઇન્દોડા પક્ષી ઉદ્યાન અસ્તિ। ગાંધીનગરસ્ય ગાંધીનગરની સમીપે એટલે બાજુમાં નજીકમાં વિશાળ એટલે કે વિશાળ ઇન્દોડા પક્ષી ઉદ્યાન છે। એતસ્મિન સ્થાને આ સ્થાને એતસ્મિન એટલે આ સ્થાને ખગાહ પ્રાણીનઃ ચ પક્ષીઓ અને પ્રાણીઓ સ્વસ્ય પર્યાવરણે પોતાના પર્યાવરણમાં જ નિવસંતિ રહે છે। આ સ્થાને પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં જ રહે છે। ડાયનાસોર નામનો પ્રાચીન મહાકાય પ્રાણી નો ડાયનાસોર નામનો પ્રાચીન મહાકાય પ્રાણી નો વિશેષ વિભાગ અસ્તિ। એક વિશેષ વિભાગ પણ છે। એસ વિભાગ બાલાનામ કૃતે એસ એટલે આ વિભાગ એટલે વિભાગ બાલાના એટલે બાળકો કૃતે એટલે માટે આ વિભાગ બાળકો માટે અતિ એટલે કે ખૂબ જ આકર્ષક મનોરંજક છે અસ્તિ ખૂબ જ આકર્ષક અને મનોરંજક છે। અત્ર એકમ સર્પગૃહમ અપિ અસ્તિ અહીં એક સર્પગૃહમ એટલે સાપનું ઘર અપિ અસ્તિ એટલે પણ છે અહીં એક સાપનું ઘર પણ છે। વિવિધ કુલાનામ સર્પા વિવિધ જાતિના સાપો અત્ર એટલે અહીં દ્રષ્ટુમ એટલે જોઈ શકું એટલે શકાય છે। વિવિધ જાતિના સાપો અહીં જોઈ શકાય છે। છેલ્લો ભાગ ગાંધી મંદિર નાતી દૂરે નાતી દૂરે એટલે નજીકમાં ગાંધી મંદિરની નજીકમાં વિદ્યાભવન નામમ વિશાલમ ભવનમ અસ્તિ। ગાંધી મંદિરની નજીકમાં વિદ્યાભવન નામની વિશાળ ઇમારત છે। તત એવ ભવનમ તે જ ઇમારત GCERT રૂપે ખ્યાતમ અસ્તિ GCERT રૂપે પ્રસિદ્ધ છે। વિદ્યાર્થી મિત્રો GCERT શું છે? ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદની કચેરી છે જે અહીંયા તમે ચોપડીમાં જોઈ શકશો જે આપણી ચોપડીનું નિર્માણ કરે છે આપણી ચોપડી બનાવે છે તે જ ભવન GCERT રૂપે પ્રસિદ્ધ છે। વિદ્યાભવને GCERT નામ પરિષદ વિભાગસ્ય કાર્યાલય અસ્તિ। વિદ્યાભવનમાં GCERT નામની પરિષદની કચેરી છે। પરિષદ અસ્માકમ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન અર્થમ સતતમ પ્રવૃત્તમ અસ્તિ। આ પરિષદ અસ્માકમ એટલે આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન અર્થમ પરિવર્તન માટે
સતતમ પ્રવૃત્તમ અસ્તિ, સતત પ્રવૃત્ત રહે છે. આ કચેરી આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન માટે સતત પ્રવૃત્ત રહે છે. છેલ્લો ભાગ, ગાંધીનગર, ગાંધીનગરમાં વિશાળ સ્વચ્છ માર્ગાચ વર્તંતે, વિશાળ અને સ્વચ્છ માર્ગો એટલે કે રસ્તાઓ છે. ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ રસ્તાઓ છે. એતસ્મિન નગરે, આ નગરમાં બહુની એટલે ઘણા, રમણીયાની એટલે સુંદર, ઉદ્યાનાની એટલે બગીચાઓ, સંતિ એટલે છે. આ નગરમાં ઘણા સુંદર બગીચાઓ છે. નગરે બહવહ પાદપાહ સંતિ, નગરમાં ઘણા પાદપાહ એટલે વૃક્ષો, નગરમાં ઘણા વૃક્ષો છે. તે કારણે ઇદમ નગરમ, આ નગર વિશ્વસ્ય હરિત નગરમ, વિશ્વના હરિયાળા નગર રૂપે અપી પ્રસિદ્ધ, પણ પ્રસિદ્ધ છે. નગરમાં ઘણા વૃક્ષો છે તે કારણે આ નગર દુનિયાના હરિયાળા નગર રૂપે પણ પ્રસિદ્ધ છે. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વાર એટલું ગુજરાતી અનુવાદ બોલું છું, ધ્યાન આપજો. ગાંધીનગર ગુજરાત રાજ્યની રાજધાની છે. આ સુંદર અને સુઆયોજિત નગર છે. અહીં ઘણા જોવાલાયક સ્થળો છે, જેવા કે સચિવાલય, મહાત્મા મંદિર, અક્ષરધામ મંદિર અને ઇન્દોડા પક્ષી ઉદ્યાન. આ સચિવાલયનું મકાન છે. આ જ મકાનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે. આ જ ભવનમાં બેસીને રાજ્યના મંત્રીઓ, સચિવો અને બીજા અધિકારીઓ રાજ્યના કામકાજનું સંચાલન કરે છે. સચિવાલય ગુજરાત પ્રદેશના શાસનની મુખ્ય કચેરી છે. આપણા રાષ્ટ્રપિતા શ્રીમાન મહાત્મા ગાંધી મહોદયની યાદમાં આ મંદિરનું નિર્માણ થયું હતું. શ્રીમાન મહાત્મા ગાંધી મહોદય ભારતની આઝાદી માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. આ બધા કાર્યો ચિત્રરૂપે અહીં પ્રદર્શન માટે પ્રસ્તુત છે. આ અક્ષરધામ નામનું વિશાળ મંદિર છે. મંદિરમાં પ્રદર્શન વિભાગ ખૂબ સુંદર છે. પ્રદર્શન વિભાગમાં એક ચિત્ર પણ બતાડે છે. ધર્મ અને વિજ્ઞાનનો સંગમ અહીં દેખાય છે. અહીં બંને ગમી જાય તેવો વિશાળ બગીચો પણ છે. દરરોજ ઘણા યાત્રિકો આ મંદિરના દર્શન માટે આવે છે. ગાંધીનગરની નજીકમાં જ વિશાળ ઇન્દોડા પક્ષી ઉદ્યાન છે. આ સ્થાને પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં જ રહે છે. ડાયનાસોર નામનો પ્રાચીન વિશાળ પ્રાણીનો એક વિશેષ વિભાગ પણ છે. આ વિભાગ બાળકો માટે ખૂબ જ આકર્ષક અને મનોરંજક છે. અહીં એક સાપનું ઘર પણ છે. વિવિધ જાતિના સાપો અહીં જોઈ શકાય છે. ગાંધી મંદિરની નજીકમાં વિદ્યાભવન નામની વિશાળ ઇમારત છે. એ ઇમારત જીસીઆરટી રૂપે પ્રસિદ્ધ છે. વિદ્યાભવનમાં જીસીઆરટી નામની પરિષદની કચેરી છે. આ પરિષદ આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન માટે સતત જાગૃત રહે છે અથવા પ્રવૃત્ત રહે છે. ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ રસ્તાઓ છે. આ નગરમાં ઘણા સુંદર બગીચાઓ છે. નગરમાં ઘણા વૃક્ષો છે. તે કારણે આ નગર વિશ્વના હરિયાળા નગર રૂપે પણ પ્રસિદ્ધ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો જે પાઠ રમણીયા નગરી, સુંદર નગરી પૂરો થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.